સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતી તરુણીને લગ્નની લાલચ આપી પાટણનો કાર ચાલક સોમવારે મળસ્કે ભગાવીને નવસારી લઈ ગયો હતો અને ત્યાં તરુણીને તારા ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે 5 વખત દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં તે લગ્નનો ઇનકાર કરી તરુણીને ઘરે મૂકવા આવ્યો ત્યારે પોલીસે તેને ઝડપી પાડી લીધો હતો અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાટણના સિદ્ધપુરના રોમદળા ગામનો વતની અને ઇકોકાર ચલાવતો જયદીપસિંહ ઉર્ફે ભેમો રતનસિંહ રાજપૂત સુરતના વેડ વિસ્તારમાં રહેતા સંબંધીને ત્યાં આવતો હોય અને તેની નજીકમાં રહેતી 17 વર્ષની 7 માસની તરુણી સાથે આંખ મળી ગઈ હતી. જયદીપસિંહ ગત સોમવારે મળસ્કે ઇકોકાર લઈ તરુણીના ઘરે આવ્યો હતો અને તેને લગ્નની લાલચ આપી નવસારી ભગાડી ગયો હતો. ત્યાં તેણે તરુણીને તેના ભાઈઓને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તેની સાથે 5 વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે તરુણીએ તક મળતા પરિવારને જાણ કરી હતી. પરિવારે ચોક બજાર પોલીસને જાણ કરતા પોલીસ હરકતમાં આવી હતી. આ દરમિયાન જગદીશસિંહ લગ્નનો ઇનકાર કરી તરુણીને ઘરે મૂકવા આવ્યો ત્યારે પોલીસે તેને ઝડપી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીઆઈ એ ચૌધરી કરી રહ્યા છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.